દરિયોટ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં દર્શનાબેન જરદોશે સંસદની માહિતી આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન કાયદો 1991માં સુધારો કરીને રાજધાનીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ કાયદો મધ્યસ્થતા કાયદો અનુસંધાન રાષ્ટ્રીય ફાઉન્ડેશન કાયદો તટીય જળ કૃષિ પ્રાધિકરણ સંશોધન કાયદો રાષ્ટ્રીય નર્સિંગ અને મિડવાઇફરી ફરી આયોગ કાયદો સહિતના અનેક કાયદાઓનો સુધારો અને તેના માપદંડોમાં સુધારો કરવાની નવજાત શિશુની દેખભાળ અને ઉપચાર અંગે જનતાને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળે તે માટેની સુધારાની માહિતી આપવામાં આવી. આ પ્રસંગે દર્શનાબેન જરદોશ સાથે સી આર પાટીલ સહિતના ભાજપના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ ગર્વની વાત છે કે સતત 10મી વખત લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરવાનું એમને સૌભાગ્ય મળ્યું. આપણે સૌ અમે અહીંયા બેઠેલા સૌ પણ એવા પોતાની જાતને ગૌરવગાન માનીએ છીએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદરની ટીમના અમે ખૂબ અગત્યના સુરત શહેરના પ્રતિનિધિત્વ કરનારા બંને જણ એમની વાતો તમારા સુધી લઈ જવાના માધ્યમ માત્ર વર્તનીએ છીએ. 2047માં ભારતનું ટાર્ગેટ કેવું હોવું જોઈએ એના પહેલાં 2024 કેવું હોવું જોઈએ, 2026ની જાન્યુઆરીએ કેવી રીતના ભારતના નિર્માણની વાતો છે બધી વાતો અમે કરી. સાથે સાથે 74મી અંદર 3-4 મહત્વની ઘટનાઓ બની. સત્રની શરૂઆત થઈ અને સત્રની શરૂઆત પછી 26 તારીખે દેશ અને દુનિયાના જે G20ના સમિટનું આયોજન થાય છે એ જગ્યા ઉપર ભવ્ય ભારત મંડપનું ઓપનિંગ થયું. અમારા સાથી સાંસદ અને આજના કક્ષાના કેન્દ્ર સરકારનો મંત્રી શ્રીમતી દર્શાબેને આપણે સમક્ષ કર્યું છે અને રાજ્યના કાર્યક્રમ માટેને માહિતી આપવા માટેની મને સૂચના બી મળી છે. નવ વર્ષ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પૂર્ણ થયા ત્યારે આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર દરેક સાંસદોને પોતપોતાના વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળમાં થયેલા કામોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમ કરવાના હતા. એ દરેક કાર્યક્રમ આપ સૌના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારથી અમે લોકો સુધી પહોંચ્યા, માધ્યમ સુધી એક કાર્યક્રમો કર્યા અને એ કામોની માહિતી પણ અમે પહોંચાડી છે. એ દરેક કામોને રિપીટ કરવા યોગ્ય નથી, પરંતુ લોક ઉપયોગી મહિલાઓ માટે ટોયલેટની વ્યવસ્થા હશે, મહિલાઓ માટે ગેસ સંરક્ષણની વાત હશે, રેલવેમાં વંદે ભારત જેવી ટ્રેનો એની વાત હશે, રેલવેમાં થયેલા સુધારણા કે રેલવે સ્ટેશનોનું જે રીતે નવીનીકરણ કરવાનો કાર્યક્રમ એક સાથે ગિનિસ બુકમાં સ્થાન પામે એટલી જગ્યા એક સાથે કરવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.